બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. હવે અમે તમારા આરોગ્યની વાત કરીશું. આ વાત માટે તમારી જાણવી અને સમજવી ખૂબ જ જરૂરી છે. આપણા વડીલો કહેતા રહેતા હોય છે કે અતિની ગતિ નહીં, એટલે કે દરેકની એક મર્યાદા હોવી જોઈએ. હદથી વધારે મીઠાશ પણ ઝેર બની જાય છે. આવી ઝેરી અસરોની અમે વાત કરીશું. આ વાત છે વિટામિન સપ્લિમેન્ટ્સના ઓવરડોઝની, જેના વિશે અમે માહિતીનો પૂરતો ડોઝ આપીશું. ઓવરડોઝની આ સમસ્યાનું નિદાન કેવી રીતે કરવું અને કેવી રીતે ઉકેલ લાવવો એની જાણકારી અમે તમને પ્રિસ્ક્રાઇબ કરીશું. અત્યારે આખી દુનિયા આ જ બાબતની ચર્ચા કરી રહી છે. આ ચર્ચા થવાનું કારણ બ્રિટનનો એક કેસ છે. બ્રિટનમાં ડેવિડ મિન્ચેનર નામના 89 વર્ષના એક વ્યક્તિનું મૃત્યુ થયું. તેમના મૃત્યુની તપાસ થઈ. તપાસ કરનારા અધિકારીએ જણાવ્યું કે ડેવિડનું મોત વિટામિન ડીના ઓવરડોઝના કારણે થયું છે. તેમણે તેમના રિપોર્ટમાં જણાવ્યું કે ડેવિડ 9 મહિનાથી વિટામિન સપ્લિમેન્ટ્સ લેતા રહ્યા. તેમના મોત પહેલાંના એક ટેસ્ટમાં જોવા મળ્યું કે તેમના શરીરમાં વિટામિન્સ ડીનું લેવલ ખૂબ જ વધારે હતું. જોનાથન સ્ટીવન્સ નામના અધિકારીએ નોંધ્યું કે વિટામિન સપ્લિમેન્ટ્સની ખૂબ જ ગંભીર જોખમો થઈ શકે છે. ચર્ચા આ એક કેસની પણ વાત લાખો કરોડો લોકોની છે. સપ્લિમેન્ટ્સ લેનારા સૌની વાત છે. 55 વર્ષનો એક આગ્રાવાસી સતત વોમિટિંગ અને ચક્કર આવતા દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં પહોંચ્યો. તેને માંડ બચાવાયો. તે પણ ડેવિડની જેમ જ વિટામિન ડીનો ઓવરડોઝ લેતો હતો. તે વિટામિન ડીનો 1 અઠવાડિયાનો ડોઝ એક જ દિવસમાં લેતો હતો. જો તમે સોશિયલ મીડિયા પર વધારે રહેતા હો તો તમે વિટામિન્સ ડીની ચર્ચા જોઈ, વાંચી અને સાંભળી હશે. અત્યારે આ ચર્ચા ખૂબ થવા લાગી છે. આ ચર્ચા જોઈને લાગે કે આ વિટામિન્સના સપ્લિમેન્ટ્સ લેવાથી જાણે કે સુપર પાવર મળી જશે. વિટામિન્સ ડી ચોક્કસ જ ખૂબ જરૂરી છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ શોષી લેવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે એ જરૂરી છે. જો કે સપ્લિમેન્ટ્સ વધારે પ્રમાણમાં લેવાથી શરીરને નુકસાન થઈ શકે. કેવી રીતે ખ્યાલ આવે કે આપણે સપ્લિમેન્ટ્સ વધારે પ્રમાણમાં લીધા છે? જો તમે વિટામિન્સ ડીના સપ્લિમેન્ટ્સ લેતા હો તો તમારે કયા લક્ષણોને ધ્યાનમાં રાખવા જોઈએ એ પણ તમે જાણો. ગભરામણ, ઉલટી, ભૂખ ન લાગવી, કબજિયાત, નબળાઈ, વજનમાં ઘટાડો અને માથામાં દુખાવો જેવા લક્ષણો હોય તો ચેતી જવાની જરૂર છે. વિટામિન્સ ડીના ઓવરડોઝના લક્ષણો છે. હવે અમે તમને જણાવીશું કે આ ઓવરડોઝની તમારા શરીર પર કેવી અસરો થઈ શકે છે. વિટામિન ડીના ઓવરડોઝથી હાઇપરકેલ્શિયમિયા થઈ શકે. લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ જ વધી જાય. આ સ્થિતિમાં કિડનીને નુકસાન થઈ શકે. વિટામિન્સની ગોળીઓ લેવાના બદલે તમારે કુદરતી સ્વરૂપમાં જ વિટામિન્સ ડી લેવું જોઈએ. વિટામિન ડીનો સૌથી સારો સોર્સ જ સૂર્યપ્રકાશ છે. એ સિવાય દૂધ અને દહીં જેવા ડેરી ઉત્પાદનો અને મશરૂમ પણ વિટામિન્સ ડીના સારા સોર્સીસ છે. મુશ્કેલી એ છે કે શહેરોમાં મોટાભાગના લોકો સવારથી સાંજ સુધી ઓફિસોમાં જ હોય છે, જેના કારણે સ્વાભાવિક રીતે તેઓ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા જ નથી, જેના કારણે પણ વિટામિન્સ ડીની ઉણપ રહી જાય છે. બ્રિટિશ સાયન્ટિફિક જર્નલ નેચરમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અનુસાર ભારતમાં અંદાજે 49 કરોડ લોકોમાં વિટામિન્સ ડીની ઉણપ છે. ભારતમાં 81 શહેરોમાં રિસર્ચ કરીને આ તારણ આપવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વખતે તમે વિટામિન સીની ટેબ્લેટ્સ ખૂબ જ ખાધી હશે. એ જરૂરી પણ હતી. વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં જ નહીં પણ હૃદય, સ્કિન અને આંખોની તંદુરસ્તી માટે પણ જરૂરી છે. તમે વિટામિન સીના સપ્લિમેન્ટ્સ લેતા હો તો તમને કેવી રીતે ખ્યાલ આવે કે વિટામિન વિષ બની ગયું છે? એના માટેના કેટલાક લક્ષણો પણ અમે તમને જણાવીશું. ડાયરિયા, પેટમાં દુખાવો, ગભરામણ, ઉલટી, માથામાં દુખાવો, અનિદ્રા અને તાવ જેવા લક્ષણો ઓવરડોઝના છે. આ લક્ષણો જણાવ્યા બાદ હવે અમને તમને જણાવીશું કે વિટામિન સીના ઓવરડોઝથી તમારા શરીર પર કઈ કઈ ખરાબ અસરો થાય છે. વિટામિન સીના ઓવરડોઝથી હૃદયની સમસ્યાઓ વધી શકે. હાર્ટ એટેક અને સ્ટ્રોક્સનો ખતરો વધે છે. કિડનીમાં પથરીની સમસ્યા થઈ શકે છે.
વિટામિન સી સિવાય જો કોઈ વિટામિનના સૌથી વધુ સપ્લિમેન્ટ્સ લેવાતા હોય તો તે વિટામિન બી છે. અનેક લોકો મુન્નાભાઈ MBBS બની જાય છે. તેઓ ડૉક્ટર્સને પૂછ્યા વિના જાતે જ મેડિકલ સ્ટોર્સમાંથી સપ્લિમેન્ટ્સ ખરીદે છે. જો કે એના ઓવરડોઝથી અનેક સમસ્યાઓ થઈ શકે છે. સૌથી પહેલાં તમને એના લક્ષણો જણાવીશું. ત્વચા ઉપર ફોલ્લીઓ, કબજિયાત, ગભરામણ, અનિંદ્રા અને આંખોમાં સમસ્યા થઈ શકે છે. આવા લક્ષણો મળે તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે. જો કે સમસ્યા એ છે કે આવા લક્ષણો ખૂબ જ કોમન છે. ખેર, હવે વિટામિન બીના ઓવરડોઝની કઈ સમસ્યાઓ થાય છે એ અમે તમને જણાવીશું. વિટામિન બીના વધારે પ્રમાણથી બ્લડ પ્રેશર વધી શકે અને લીવરને નુકસાન થઈ શકે છે. વિટામિન B6ના ઓવરડોઝથી છાતીમાં બળતરા થઈ શકે છે. વિટામિન B9ના વધારે ઓવરડોઝથી માનસિક સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. કેટલાક લોકો વિટામિન Aના સપ્લિમેન્ટ્સ પણ લેતા હોય છે. જો કે એના વધારે પ્રમાણથી માણસ કોમામાં સરી પડે છે અને મોત પણ થઈ શકે છે. વિટામિન Eના સપ્લિમેન્ટ્સ પણ માર્કેટમાં ખૂબ વેચાય છે. એના ઓવરડોઝથી લોહી ગંઠાઈ શકે છે. એના લીધે સ્ટ્રોકનો પણ ખતરો રહે છે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થશે કે વિટામિન્સના સપ્લિમેન્ટ્સના ઓવરડોઝથી લોકોને બચાવવા માટે સરકાર શું કરી રહી છે. આ મુદ્દે એક સરકારી કમિટી અભ્યાસ કરી રહી છે. આ અભ્યાસ બે બાબતને લઈને છે. એક તો ગુણવત્તા અને બીજું છે કિંમત. ઓવરડોઝને રોકવા માટે પ્રયાસો થશે, સાથે જ એની કિંમતોને પણ કંટ્રોલમાં લાવવામાં આવશે. મુશ્કેલી એ છે કે કેટલીક કંપનીઓ વિટામિન સપ્લિમેન્ટ્સને સામાન્ય ભોજન ગણાવીને એ વેચી રહી છે, જે સદંતર ખોટી બાબત છે. વિટામિન વિષ બની જાય એમ તમે ઇચ્છતા ના હો તો તમારે ડૉક્ટરની સલાહ લીધા વિના વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાનું ટાળવું જોઈએ. સંતુલિત આહાર લેવો જોઈએ.